खाने में क्या है आज? खाने में है तुरई है, पनीर है, और आलू और मूंग, बस भिगोला मूंग बस इतना। और दाल है, कढ़ी है, खीर है, हलवा है, पूरी है, केबी चक्की रोटी है, ढोकला छे, कटलेट, चटनी, ग्रीन कोस्ट सलाड, बधुं छे, बधुं छे ने। टूर नी अंदर अमे वेलकम बुर्ज खलीफा, वेलकम बुर्ज खलीफा। આવો બધા મોજ માર્યો તો મજા આવશે, આ મોજ લેવા માટે જે અમે સ્પેશિયલ અમે ટૂર સ્ટાર્ટ કર્યું છે। ગુડ મોર્નિંગ, નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। આજના અંદર જે કહેવાય કે સવાર બ્રેકફાસ્ટ છે અમારો, કાલ ક્યાં બનાવોગે? ફૂલ મોજ કરવાની, તો ચાલો આપણી સાથે જોડાઈ જાઓ। કેમ છો બધા? બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। મારું નામ છે સંકેત, આજે આપણે દુબઈ સિટી ટૂર કરીશું। તો દુબઈ સિટી ટૂરમાં જેટલા બી ન્યૂ દુબઈ જે છે, એકચ્યુઅલી દુબઈ જે છે બે પાર્ટમાં છે, તો આપણે દુબઈને આજે જે આખું ન્યૂ દુબઈ છે એ કવર કરીશું બાય બસ, અને જ્યાં એટ્રેક્શન છે ત્યાં આગળ ફોટો સ્ટોપ લઈશું। તો પહેલામાં પહેલું તો તમે જોઈ શકો છો, તમારી લેફ્ટ સાઈડ ઉપર આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો, આ ઓલ્ડ દુબઈની અંદર આવેલું છે, બર દુબઈની અંદર દુબઈ મ્યુઝિયમ છે, જેને ફહેદી ફોર્ટ તરીકે ઓળખવામાં આવતો હતો પહેલા, એને પછી મ્યુઝિયમમાં કન્વર્ટ કર્યો, પણ અત્યારે આ બંધ છે, આફ્ટર કોવિડ આને બંધ કરવામાં આવ્યો છે। અહીં આગળ એકચ્યુઅલી બેઝિકલી આ મ્યુઝિયમની અંદર અહીંયાના જે લોકલ્સ લોકો છે, અરેબિક લોકો, એ લોકોનું પહેલાંના ટાઈમના રહેવાનું કેવી રીતે હતું, એમના માર્કેટ્સ કેવી રીતે હતા, એ શું કામ કરતા હતા, એ બધી વસ્તુ અહીં આગળ અંદર હતી, પણ અત્યારે આ મ્યુઝિયમ ટેમ્પરરી બંધ કરવામાં આવ્યું છે। હજુ ક્યારે ઓપન થશે એની કોઈ ઇન્સ્ટ્રક્શન છે નહીં। સો અત્યારે આપણે આ ફરી રહ્યા છે, આખો છે બર દુબઈ એરિયા, બર દુબઈની અંદર આ મીના બજાર કહેવામાં આવે છે, જે લોકલ ઇન્ડિયન માર્કેટ માટે બહુ જ ફેમસ છે, અને આ રાઈટ સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો આ જે ગલી છે દેખાય તે તમને, ત્યાં આગળ આપણું હિન્દુ ટેમ્પલ શ્રીનાથજીની હવેલી છે, એ ત્યાંથી પણ જઈ શકો છો। પછી આ બહારની સાઈડ મસ્જિદ છે, મોસ્ક, એના પછી હમણાં આગળ એક ગલી આવશે, અહીંયાથી જઈને રાઈટ સાઈડ અંદર જાઓ તો બી તમે શ્રીનાથજીની હવેલીમાં જઈ શકો છો, એક આ રસ્તેથી પણ તમે જઈ શકો છો। સો શ્રીનાથજીની હવેલી અહીં આગાડી છે, એના પછી જે હિન્દુ ટેમ્પલ અત્યારે નવું બનાવવામાં આવ્યું છે એ જેબલ અલીમાં છે, જે નવરાત્રીમાં જ હમણાં ઓક્ટોબરમાં ઓપન કરવામાં આવ્યું છે દુબઈની અંદર, તો એ જેબલ અલીમાં લોકેટેડ છે। અત્યારે આપણે જે રસ્તા ઉપરથી જઈ રહ્યા છીએ, આખું હોલસેલ ટેક્સટાઇલ માર્કેટ છે દુબઈનું। દુબઈની અંદર મોસ્ટલી જેટલું બી ટેક્સટાઇલ બધી રિટેલ શોપમાં જતું હોય છે એ બધું અહીંયાથી જતું હોય છે, આ બધી હોલસેલ ટેક્સટાઇલ માર્કેટ છે। આ બધે એરિયા જે છે ને બાય વોકિંગ ડિસ્ટન્સ છે તમારી હોટલથી, બધી જગ્યાએ તમે 2-4 મિનિટમાં કોઈ બી ગલીમાંથી અંદર જશો ને તો આ એરિયા પર આવી શકો છો। તો અહીંયાથી તમારે પણ કપડાનું કંઈ બી જોવું હોય તો તમે જોઈ શકો છો, બટ આ હોલસેલ માર્કેટ છે। આ જે આબરા જે છે, આબરા એટલે વોટર ટેક્સી, બોટ કહેવાય, બોટને અરેબિકમાં આબરા કહેવામાં આવે છે। આ સૌથી પહેલામાં પહેલું ટ્રાન્સપોર્ટ છે, પબ્લિક ટ્રાન્સપોર્ટ દુબઈનું, કે જે બર દુબઈ અને દેરા દુબઈને કનેક્ટ કરતું હતું। તો અત્યારે પણ સ્ટીલ એ જ પ્રાઇસમાં આ લોકો અહીંયાથી તમને સામે લઈ જાય છે, સામેથી અહીંયા લાવે છે એક દિરામ, એક દિરામમાં તમે સામે જઈ શકો, એક દિરામમાં તમને સામેથી અહીંયા લાવે, એટલે જઈને આવું એટલે 2 દિરામ થાય એનાથી વધારે નહીં, અને એક રાઇડ પણ તમારે થઈ જાય, બોટની રાઇડ પણ થાય। તો આ બેસ્ટ વે છે, તમારે કદાચ ફ્રી ટાઈમમાં ગોલસુખ ફરવા જવું હોય, માર્કેટ જોવા જવું હોય, તો તમે આબરા લઈને જઈ શકો છો, 5-7 મિનિટમાં તમારી હોટલેથી તમે બેંક ઓફ બરોડા આવી જશો બાય વોકિંગ, તમે આરામથી ચાલશો તો 7 મિનિટ, કંઈ બધું યુનિક ને બધું એવું જોવા મળશે, તમે બિલ્ડિંગ ને બધાના સ્ટ્રક્ચર જોશો તમે એમ જ કહેશો કે આ કંઈક અલગ જ બનાવે છે, કારણ કે આ લોકોને બધું ડિફરન્ટ જ ગમે છે બધી વસ્તુ।
ખુલ્લી એટલે તમને બધાને ખ્યાલ આવે. દુબઈ સિટી ટૂર આપણે જે હમણાં ઓલ્ડ દુબઈ ઓલમોસ્ટ ઓવર થઈ ગયું છે, હવે જે આવશે એ બધું પાર્ટ હશે ન્યુ દુબઈ નું. ન્યુ દુબઈ માં આપણે 7 સ્ટાર 1 એન્ડ ઓનલી 7 સ્ટાર હોટેલ આખા વર્લ્ડ માં છે એનો ફોટો સ્ટોપ આપણે હમણાં કરશું. ઇટ વિલ બી હાફ એન આવર ફ્રોમ નાઉ, અડધી કલાકમાં ઈ સ્ટોપ આવશે. ત્યાં કોઈને ત્યારે પાણીમાં નથી જવાનું, આપણે ત્યારે છે ને ખાલી ફોટોગ્રાફ્સ માટે જ ફોટો સ્ટોપ લઈશું. પહેલા તો મને ઘણા લોકો કયા ગામથી છો એ ખબર જ નથી મને, તો પહેલાં તો આપણે એરપોર્ટથી જ બધાને પૂછતા હોય છે, પણ હવે આજે ટૂરથી જ પૂછી લઈએ. સ્ટાર્ટિંગ કરીએ, તમે કયા ગામથી છો? પોરબંદર. પોરબંદર. તમે? બોમ્બે. બોમ્બેથી તમે બે જણા? તમે પણ બોમ્બેથી છો. તમે? અમદાવાદ. અમદાવાદ. કેરાડા. માડી આટી. સુરત. સુરતથી છો? ધ્રાંગધ્રા. ધ્રાંગધ્રા. તમે? ભાવનગર. પછી તમે? તમે? ગાંધીનગર. આણંદ. આપણે બધા અલગ અલગ જગ્યાથી આવેલા છે, હવે આપણે જો બધાએ મજા લેવી હશે ને તો બધા ભેગા થઈને રહેશું ને તો વધારે મજા આવશે. અલગ અલગ થશું તો ખરેખર બહુ મજા નહીં આવે. હવે આપણે મોનો રેલમાં જઈએ છીએ, આપણે ટ્રેનમાં જવાના છે. આ ટ્રેનની અંદર આજુબાજુમાં જોજો, મજા આવશે. ફોટા બોટા વિડીયો અચૂકથી પાડજો. પછી આપણે અંદર નીચે અંદર હોટેલમાં પણ જવાના છે, ફોટા વિડીયો હટી હટીને પાડજો, બિલકુલ મિસ ના કરતા. દર વખતેની જેમ સિટી ટૂરની અંદર જે કહેવાય છે કે મોનોરેલ કરાવતા હોય છે અને પામ વ્યૂ, આ ઇમ્પોસિબલ કામ પોસિબલ દુબઈ કરતું હોય છે, જેનું અમારા સંકેતભાઈ બધું સમજાવશે અમારા ગ્રુપને બધાને અને ફૂલ બધાને એન્જોય કરાવશે. આ રીતે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે પામ આઈલેન્ડ. આ જે બનાવ્યું છે નથી કન્સ્ટ્રક્શન કંપની બનાવ્યું. મજા આવે છે. પામ આઈલેન્ડ કેવો લાગ્યો? મસ્ત છે ને પામ જુમેરા આઈલેન્ડ. બસ તો અહીંયા પ્રોપર્ટી બાય કરવાનું કોનો પ્લાનિંગ હોય તો આવી જ જજો, બરાબર છે? દુબઈમાં વિચાર કરો, વિચાર જ સ્ટ્રોંગ રાખવાના એટલે બધું પોસિબલ થાય. વિચાર જ એટલા ઊંચા રાખવાના આપણે, બરાબર ને? બાકી મજા આવે છે ને બધાને? ચલો સરસ. મારા ગ્રુપને ત્યાં લઈ આવ્યા છે એટલાન્ટિક વ્યૂ માટે. અને અહીંયા ખરેખર આખા દુબઈમાં મને જો સૌથી વધારે જગ્યા ગમતી હોય ને તો અહીંયા ફોટોશૂટ માટે. અહીંયા જે ફોટા આવે ને ભાઈ, બહુ મજા. એટલાન્ટિસ સાથે અગર ફોટો જોઈતો હોય તો આ એક જ જગ્યા છે કે જે આગળ હોટલ કવર થાય. હોટલ કવર થાય અને બહુ મજા આવે. મસ્ત કરો.
આવો બધા મોજ માર્યો તો મજા આવશે. આ મોજ લેવા માટે અમે સ્પેશિયલ અમે ટૂર સ્ટાર્ટ કર્યું છે. અત્યારે આપણે બુર્જ ખલીફા પહોંચી ગયા છે, તો ફરીશું અને અંદર શોપિંગ વોપિંગ કરવાનું જેને કરવું હોય. અત્યારે અમારું ગ્રુપને કહેવામાં આવે છે કે તમારે ફરવું હોય તો ફરી શકો છો, પણ અહીંયા તમે જ્યારે આવો ત્યારે પિઝા હટની પાસે તમારે આવી જવાનું. જ્યારે જ્યારે હું દુબઈની અંદર આવું છું ને ત્યારે ખાસ બર્ગર જ ખાવાનું પસંદ કરતો હોઉં છું, કારણ કે ભાઈ એને બીજું માફક આવે કે ના આવે, બર્ગર માફક આવે, ઘણી બધી ઓપ્શન હોય છે. પણ આપણા બજેટની અંદર જો અમે આટલી બધી વસ્તુ મંગાવી ને તો 70 દિરહામ ગયા, એટલે અહીંયાના બહુ ઓછા કહી શકાય. અને બાકી તો ઘણી વસ્તુ ત્યાં એટલી મોંઘી હોય છે કે આપણે આ છે વેજ બર્ગર, મજા બહુ આવે. તમે ચાલુ કર દ્યું. કેવું ભાવે એવું છે ને? થોડું તમારા જે મિન્સ્કી ટીવી પર એની પર શો આવે છે ને, યુટ્યુબ પર જે આવે છે, તો અહીંયા અમે ફાફડા ખાધા, અહીંયા જલેબી ખાધી, બરાબર, અહીંયા સમોસા ખાધા, બરાબર, એ બધું એટલું બધું જોશે એમ કે જો કેટલું સરસ ખાય છે, તું મને ખવડાવે છે, આજ ખવડાવશે તું મને લઈ ગયા છે ને બહાર, એટલે એટલે હવે તમે એને કઈ કંપની આપો તો તમારી જોડે આવી જાય. આવી જાઓ, મોસ્ટ વેલકમ છે. બુર્જ ખલીફાની નીચે બેસીને ચા પીધી, ખરેખર બહુ મજા આવી ગઈ. અને અહીંયા ઘણી બધી મોટી મોટી બ્રાન્ડ છે, બધા લોકો અહીંયા આવતા હોય છે, ખરીદી કરતા હોય છે. અને ફાઉન્ટેન શો પૂરો થઈ ગયો. હવે કેટલા વાગે ચાલુ થશે ભાઈ ફાઉન્ટેન? દિલ ધામ કે બેઠી, કાન બંધ થઈ જવાના છે, કાન બંધ થઈ જાય. બુર્જ ખલીફા, વેલકમ બુર્જ ખલીફા. વર્લ્ડ ઇન ફાસ્ટ સર, ગેટ રેડી ગાઈસ, ધ લિફ્ટ ઇઝ ઓન ધ વે. 2 3 4. ઓકે, બેક ટુ ધ મોલ, હેવ અ નાઇસ ઇવનિંગ, ગુડ બાય. Thank you.
124 માં માળે પણ લોકો યાદ કરે છે. તમે કયા ગામ થી છો? તમારું નામ કહી દેજો. અરે મારું નામ છે કુંદન વડોદરિયા. હું મુંબઈ મીરા રોડ થી આવું છું અને ઘણા બધા આટલા બધા વિડીયો જોયા છે. બહુ જ મજા આવે છે. દુબઈ નું એટલું એટલેક્શન ઘેલું લગાડી દીધું ને કે દુબઈ આવવાની ઈચ્છા થઈ ગઈ. જે ફ્લાઇટ માં ચડી ગયા, નો પાસપોર્ટ, નો નથિંગ, ટિકિટ, કઈ નહીં, આખા નામી કાપી. બહુ મજા આવે તમને. થેન્ક યુ. બસ જોતા રહેજો, ખાતા રહેજો. પ્રયત્ન કરતા હોય છે અને આ ટૂર ની અંદર અમારું આ જમવાનું અમે પણ પોતે આજ જમતા હોય છે. સંકેતભાઈ, વિશાલભાઈ, જમવામાં આપણે કોઈ કરકસર કરતા નથી. પહેલા દિવસે પૂડકા મૂડ, આજે છે કહેવાય છે કે ધરાઈ ન જમવાનું. સંકેતભાઈ, આ જે રાજભોગ, આ જે જગ્યા છે એ લોકલ લોકો વધારે પસંદ કરે ને? ટૂર વાળા ઓછા આવે ને? ઇન્ડિયા કે બહાર ઇન્ડિયન ફૂડ, ગુજરાતી ઓર રાજસ્થાની ફૂડ અગર ઇતના અચ્છા મિલ રહા હૈ તો સેલ્યુટ હૈ. થેન્ક યુ જી, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. તમને મજા આવી ગયો નહીં? અરે જબરદસ્ત મજા આવી. અમારા ઓનર પણ ગુજરાતી છે. ગુજરાતી છે? હા, એક મારવાડી છે ને ગુજરાતી. મારવાડી ગુજરાતી. ये फूड ऐसे ही है? हाँ, आधा राजस्थानी आधा राजस्थान गुजरात मिक्स है. खाना वाना मजा आ गया ना तुम्हें? हाँ सर जी, कैसा लगा खाना तुम्हारे को? मजा आ गया? मजा आ गया? आ गया तुम्हारे? अच्छा, बहुत अच्छा. ये बहुत मजा आ गया भाई जी. खावानू मजा आ गया? કોઈ બોલવાનું તમારે? રિવ્યુ દેવાનું મહારાજા ભોગ નું? મહારાજા ભોગ કે લે કોઈ બોલના ચાહતે? બસ ટૂર વાળા ને બોલાયા કે અમારે સબકા ઉનકા રિવ્યુ લેકે આવો. કેસા લગ રહા ખાના? એકદમ બઢિયા. મજા આવી ગયા? મજા આવી ગઈ. પૂરે દેંગે ધ્યાન મિટ ગઈ. હા જી, બસ બસ, થેન્ક યુ જી, થેન્ક યુ. આ ભોપાલજી કેમ લાગે રહ્યો ખાણો તમ? એકદમ ખાણો મે ખાતો કોને? જયમાં પછી આઈસ્ક્રીમ ખાવાની એ કઈ ઘડી મજા છે. ખાવાની પછી પાણીપુરી ખાવાની, કાદા પછી અમે મસ્તીનું જો અહીંયા પાણીપુરી બનાવે. હાઇજેન સાથે ગ્લોવ્સ બ્લોઝ પહેરીને કોઈ એવી રીતના નહીં કે ક્યાં ખાતર. તમને અહીંયા પાણીપુરી ખવડાવે, મસ્તીની પાણીપુરી. તમારે જેવી ખાવી, તીખી, મીઠી, મીડિયમ, જે પ્રમાણે. તો અહીંયા હું આ વિડીયો અહીંયા પૂરો કરીશ અને ખાઈ લઉં. અને અહીંયા ટીવી હોલિડેઝ ટૂરની અંદર એક જ ખાસિયત છે કે તમને સારું જમાડવું છે, બેસ્ટ જમાડવું છે, બધાને મજા આવી જોઈએ. આજનો વિડીયો હું પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેડે કેડે, મળશું ગામ ગીએ. અરે નહીં મળ્યા અમે એક રણ દેદી આ ધરતી બધી રહી છે. જય માતાજી, જય ગુરુ, જય ભગવાન. કાલ નવા વિડીયો છે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા રહી. કાલ શું કરવાના છે? એક જોવાનું ભૂલતા રહી. થેન્ક યુ.